મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કાયદા વિરુદ્ધ દબાણો કરીને નિયમની અનદેખી કરતા માલિકો હાઈવે ઉપર નગરપાલિકા ટાઉન હોલ સામે આવેલા હાઈવે ટચ ફિનકેર ફાઇનાન્સ અને વૈદ ઇમિઝિંગ દ્વારા તૂતિંગ જનરેટર મૂકી દબાણ કરવામાં આવ્યા. હાઈવે ટચ રોડને અડીને મૂકવામાં આવેલા મોટા જનરેટરથી કોઈ બનાવ અથવા કોઈ ઘટના અથવા મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ? શું નગરપાલિકા દ્વારા બાંધકામની પરવાનગી આપતી વખતે પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે કેમ? તેવા સવાલો ઉઠ્યા. હાઈવે ટચ બાંધકામ કરતી વખતે નિયમ મુજબ બાંધકામની પરવાનગી આપવામાં આવી છે કે કેમ? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવતા બાંધકામની પરવાનગી કઈ રીતે આપવામાં આવેલી છે તે જોઈને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બાંધકામ અને દબાણો નિયમ વિરુદ્ધ હશે તો નોટિસ આપી દૂર કરવામાં આવશે. આમ જાહેરમાં રોડ રસ્તા પર અને મુખ્ય હાઈવે પર જો દબાણો થતા હોય અને નગરપાલિકાની સામે જ આ દબાણો થતા હોય પરવાનગી સિવાય કેવી રીતે બની શકે તે પણ સવાલ છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કાયદા વિરુદ્ધ દબાણો કરવામાં આવી રહ્યા છે જેની અનદેખી પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લુણાવાડા નગરપાલિકામાં જે દબાણો થયા છે તે દૂર કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. હાલમાં તો બાંધકામના જે દબાણો નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યા હશે તો નોટિસ આપીને દૂર કરવામાં આવશે એવું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે. હાઈવે ટચ રોડ અડીને મૂકવામાં આવેલા મોટા મોટા જનરેટર કોણે પરમિશન આપી છે હાઈવે ટચ પર જનરેટર મૂકવાની તે પણ એક સવાલ છે. અને આ બાંધકામની મંજૂરી પણ કોણે આપી હશે તે પણ સવાલ છે. આવા અનેક સવાલોથી ઘેરાયેલી લુણાવાડા નગરપાલિકા છે. જે બાંધકામ થયા છે તે ગેરકાયદેસર થયા છે કે કાયદેસર તેની તપાસ કરી અને જો દબાણ હશે તો નિયમ વિરુદ્ધ હશે તો નોટિસ આપીને દબાણ દૂર કરવામાં આવશે તેવું લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું. જી સાહેબ, આપણે પાલિકા વિસ્તારની અંદર ફેન્કર કેર છે, બીજી ઇમેજિંગ છે અને બે ત્રણ બેન્કો ત્યાં આવેલી છે. રોડ ઉપર મોડાસાથી ગોધરા જતાં આપણે પાલિકા હોલની સામે એ લોકોએ પોતાના પ્રાઇવેટ જનરેટરો રોડ ઉપર હાઈવે ટચ મૂક્યા છે અને પાર્કિંગની કોઈ સુવિધા નથી. એટલે કોઈક બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી કોની આવે અને સામે શું કાયદાકીય પગલાં ભરશો? તમે કહો છો કે હાઈવે ઉપર જનરેટરો મૂક્યા હોય તો મૂકી શકે નહીં, એ તપાસ કરી અને જનરેટરો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. શું સાહેબ, એ બિલ્ડિંગોની પરવાનગી રેસિડેન્ટ માટે છે કે વાણિજ્ય માટેની છે એ પણ તપાસ કરવામાં આવશે. લોકોની હકાર રેસિડેન્ટ છે કે વાણિજ્ય છે એ તપાસ કરવામાં આવશે. શું સાહેબ, આપનું નિશ્ચિત વેશ હતી.